वेलकम डियर स्टूडेंट्स, चैप्टर नंबर 14 जैविक अणुओं में त्रीजो पार्ट आपणे जोई रह्या छे। आगळ लास्ट विडियो में ग्लूकोज नु बंधारण आपणे भणी गया छीए अने कदाच तमने याद होय तो आ ग्लूकोज नु बंधारण आपणुं आवी रीतनुं हतुं। फटाफट तमने एकवार रिवाइज करावी लऊं छुं, एकदम ध्यान राखशो दोस्तों। पहला तो ग्लूकोज C6H12O6 हतु, पछी तमने खबर पड़ी के आ तो आ प्रकारनु बंधारण छे CH3CH2OH। त्यार बाद ग्लूकोजनु बीजू एक बंधारण तमने मळ्युं, एमां बधा छ छ कार्बनने रेखीय रीते दर्शावी આપણે શું કર્યું, રેખીય રીતે દર્શાવી H અને OH ને છૂટા કર્યા। ત્યાં H અને OH માં ત્રીજા કાર્બન પરનો H અને OH એ ઓપોઝિટ રહેશે। ચલો ખબર પડી આટલી? હા સર, તો આને પણ આપણે ગ્લુકોઝ કહેતા હતા, આને પણ આપણે ગ્લુકોઝ કહેતા હતા, આને આપણે ડી ગ્લુકોઝ કહેતા હતા। કેમ ડી ગ્લુકોઝ? કારણ કે આ છેલ્લો કિરાલ કાર્બન આ કહેવાય જે સ્ટાર કર્યો તે, એનો ઓએચ જમણી બાજુ છે, જમણી બાજુ હોય તો કેપિટલ ડી કહેવાય, પરંતુ એને જ પોલરીમીટરની નળીમાં મૂક્યો તો એ જ પ્લસ મળ્યો, એટલે ડી પ્લસ ગ્લુકોઝ પણ કહેવામાં આવે છે। આને જ આપણે ચક્રીય રીતે દર્શાવી શકીએ। આ જે તમારો CHO વાળો કાર્બન છે એમાં આપણો એક OH થઈ જાય અને એક H, કયા કાર્બન પરનો એ રીતનો H એની સાથે જોડાય છે? તો પાંચમા કાર્બન પરનો H જોડાય છે, હા કે ના? અને એ પાંચમા કાર્બન પરનો H એની સાથે જોડાય, H OH, ત્રીજો H OH તો ઉલટો જ થશે, એટલે ભૂલ ના થાય આપણાથી। અને આ પ્રકારે એક ચક્રીય બંધારણ આપણને મળ્યું જેમાં જે કાર્બન તમારો કાર્બોનિલ સમૂહ ધરાવે છે એ આ કાર્બન જે છે પહેલો, એ કાર્બન પર OH જે છે, પહેલા તો એને એનોમેરિક કાર્બન કહેવાય, એ એનોમેરિક કાર્બન પરનો OH એ કઈ બાજુ છે દોસ્તો? જમણી બાજુ છે, અને એ જમણી બાજુ હોવાથી એને આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે, હા કે ના? ચલો આલ્ફા થયો, અને એનો આ આલ્ફાવાળો જે છે એ બનાવવા માટે તમે ડી ગ્લુકોઝનો એટલે જમણી બાજુનો OH વાપર્યો છે, આ જમણી બાજુ લીટી છે એટલે કહી શકીએ આપણે, અને તે પ્લસ બને છે, ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે। ફિશર પ્રક્ષેપ સૂત્ર પણ કહેવાય, ફિશરના મત મુજબ આપણે બંધારણ આ પ્રકારનું દોરી શકીએ છીએ। ચલો એ જ બંધારણને આપણે ચક્રીય રીતે પણ પાયરેન ચક્ર મુજબ જ્યારે દોરવાનું થયું ત્યારે આપણને ખબર છે કે છ સભ્યોવાળી શૃંખલામાં આપણે પાંચ કાર્બન અને એક ઓક્સિજન જ્યારે જોડાય છે ત્યારે આ પ્રકારનું બંધારણ ગ્લુકોઝનું આપણને મળે છે। એ બંધારણની અંદર આપણે કહી શકીએ છીએ કે આનો H ડાબી બાજુ છે જે ઉપર આવી જશે પહેલા કાર્બનવાળો, બીજા કાર્બન પહેલા કાર્બનનો OH જમણી બાજુ છે એટલે નીચે આવશે, પછી H OH અને આ OH અને H H OH H CH2OH આપણને મળે છે। આ થાય તમારો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ। આને સાહેબ આલ્ફા કેમ કહેવાય? આ છે તમારો એનોમેરિક કાર્બન આ પહેલો, એના પરનો OH નીચેની બાજુ છે, તો OH નીચેની બાજુ હોય હાવર્થ સૂત્ર પ્રમાણે અને ફિશર મુજબ એ જમણી બાજુ હોય તો આપણે એને આલ્ફા તરીકે ઓળખીએ છીએ, અને આનો જ બીજો બીટા સભ્ય પણ જોવા મળે છે। બાળકો સમજ પડી ગઈ છે?
આનું બીજું નામ તો ગ્લુકો આલ્ફા ડી પ્લસ ગ્લુકો પાયરેનોઝ. આ પાયરેનોઝ શબ્દ કેમ વપરાય છે? કારણ કે પાયરેન ચક્ર આની અંદર સમાવિષ્ટ થાય છે. બાળકો સમજ પડી, આ ગ્લુકોઝનું તમે બંધારણ 1 થી માંડી નંબર 2 વાળું બંધારણ, નંબર 3 વાળું બંધારણ, ખબર પડે છે, નંબર 4 અને નંબર 5, આ બધા ગ્લુકોઝ જ છે. આમાં કાંઈ નવું નથી. ને હા, એટલું યાદ રાખો, હવે નવો કોઈ ગ્લુકોઝ તમારી લાઈફમાં આવવાનો નથી. આ બધા જ ગ્લુકોઝ તમારી સામે છે. તમે આને દોરી દોરીને, સમજી સમજીને ગમે તે રીતે પ્રયત્ન કરી શકો. આ જે છે એ સ્ટારવાળો કાર્બન કયો કહેવાય? છેલ્લો કિરાલ કાર્બન. એના પરનો ઓએચ જમણી બાજુ હોય તો ડી શબ્દ લાગે. આના કારણે ડી લાગે, સમજ પડી? અને આના કારણે આ ઉપર છે એના કારણે આલ્ફા લાગે, સમજ પડે છે? આલ્ફા અથવા બીટા લાગે. ચલો બાળકો, સમજ પડે છે આપણને? આ રીતે આપણે ગ્લુકોઝના બંધારણો વિશે ખ્યાલ મેળવી શકીએ છીએ. બાળકો, કિરાલ કાર્બનનો મતલબ એમ થાય ભાઈ, એનું બીજું નામ છે અસમ કાર્બન, બરોબર છે? અસમ કાર્બન એટલે કાર્બનની ચાર બંધ બનાવવાની વૃત્તિ છે. એ ચારે ચાર બંધ જુદા જુદા સમૂહથી જોડાયેલા હોય, હે ને? એટલે કાર્બનની ચારે સંયોજકતા જુદા જુદા સમૂહ કે પરમાણુથી સંતોષાયેલ હોય. કાર્બનની ચારે સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહથી શું થયેલ હોય? સંતોષાયેલ હોય તો તેવા કાર્બનને શું કહેવાય? કિરાલ કાર્બન કહેવાય. આ દેખાય છે ને, કાર્બનની આજુબાજુ ચારે ચાર એ બી સી ડી જુદા જુદા છે. અને તે દિવસે પણ આપણે ચર્ચા કરી કે આમાં કિરાલ કાર્બન તમારો આ પણ છે, સેકન્ડ વાળો, થર્ડ વાળો, ફોર્થ વાળો અને ફિફ્થ વાળો. એટલે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો આ ચારે ચાર કાર્બન કિરાલ કહેવાય, કારણ કે એની આજુબાજુ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે. હવે મિત્રો, આ રીતે આપણને પ્રાપ્ત થતો બંધારણમાં ડી પ્લસ ગ્લુકોઝ છે એ જોવા મળે છે. સમજ પડે છે દોસ્તો? હા કે ના? યસ. હવે આપણે ફ્રુક્ટોઝ તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. તૈયાર છો તમે? સ્ક્રીનશોટ લઈ લઈ ઓકે લખો દોસ્તો. ચલો હવે ફ્રુક્ટોઝ આવે છે દોસ્તો. ફ્રુક્ટોઝનું બંધારણ તો તમને આગળ બતાવ્યું હતું, એનું સૂત્ર શું છે? C6H12O6. તો હું સૌથી પહેલાં તો તમને અહીંયા એનું બંધારણ જ બતાવું. ચાલો, જેવી રીતે આપણે ગ્લુકોઝ જોયું ને, એવી જ રીતે આપણે હવે શું જોઈએ? ફ્રુક્ટોઝ C6H12O6. પછી એનું જે બંધારણ છે એમાં 6 કાર્બન છે, CH2OH ડબલ બોન્ડ O, પછી CHOH અને છેલ્લો CH2OH. તો આ 3 થશે, ખબર પડે છે આપણને? આની આપણે સાબિતી મેળવવાની નથી, ગ્લુકોઝની જ સાબિતી મેળવવાની થાય છે. એટલે ગ્લુકોઝ તો આપણે મેળવી લીધી, આમાં સીધું આપણે ધ્યાન રાખવાનું છે. આને અવકાશીય બંધારણ સ્વરૂપે જો મારે દર્શાવવું હોય તો 6 કાર્બનને રેખીય શૃંખલામાં જ્યારે આમ કરીને જોડી દઉં જો આપણે જોડી દઈએ તો આ થાય છે તમારો
एक मिनिट चालू राखजो। आना पासे तो डबल बॉन्ड ज आवशे। चलो सी एच ओ एच छे तो अहीं एच अने ओ एच में त्रीजो कार्बन आए छे एटले जेवु ग्लूकोज में थतुं हतुं तेवुं ज आमां जोवा मळे छे। ओ एच डाबी बाजू अने एच जमणी बाजू। ओके दोस्तों, यस एच ओ एच एच ओ एच। कोई डाउट छे? फ्रुक्टोस फ्रुक्टोस फ्रुक्टोस। हवे आ फ्रुक्टोस नु आपणे चक्रीय बंधारण दोरवुं छे। मित्रो, जो चक्रीय बंधारण दोरवानुं थाय तो तमने खबर छे छेल्लो किराल कार्बन पर, अच्छा पाछो आ ओएच कई बाजू छे? साहेब जमणी बाजू छे, तो आपणे एने डी कही शकीए। अने हमेशा याद राखजो, आ ડીવાળાને જ્યારે પોલરીમીટરની નળીમાં મૂકવામાં આવે તો વામ ભ્રમણીય મળે છે, અને ફ્રુક્ટોઝને મૂકવામાં આવે તો વામ ભ્રમણીય મળે છે। આથી આપણો ડી માઇનસ બને છે। વામ ભ્રમણીય એટલે પોલરીમીટરની નળીમાં તે ડાબી બાજુ પ્રકાશનું કોણાવર્તન કરે છે। હવે હું જ્યારે ચક્રીય બંધારણ જ્યારે દોરવા માગું છું ત્યારે આમાં કાર્બોનિલ સમૂહ તો તમારો આ છે, એટલે ચક્રીય બંધારણની અંદર ભાગ લેનાર કાર્બન તો તમારો સેકન્ડ નંબરનો છે, સમજજો ખાસ। અને એના લીધે આપણે એવું કહી શકીએ કે આપણું જે બંધારણ છે તેમાં આ પાંચમો બીજો કાર્બન જે છે તે અને માથેવાળો સીએચ ટુ ઓએચ એ આ બાજુ જોડાઈ જાય। કાર્બન ત્રીજો ચોથો અને પાંચમો, તો છઠ્ઠો ક્યાં ગયો? તો આવી ગયો ને। ચલો મિત્રો, હવે હું તમને એમ કહું કે આ એચ છે, આનો ઓ આયરો હે ને, જે છેલ્લો કિરાલ કાર્બન પરનો ઓ હતો તે, અને અહીંયા જોડાઈ ગયો। દોસ્તો, આનો આ બંધ તૂટી આ નેગેટિવ બનેલો ઓક્સિજન, એ ઓક્સિજન સાથે પેલો એચ જોડાવાથી આપણને અહીં ઓ એચ મળે છે। ક્યાં આગળ? આ ઉપર માથે દેખાતો કાર્બન પર। હવે મિત્રો ફરીથી, તો તમારો આ કાર્બન પહેલો છે, જુઓ આ કાર્બન પહેલો છે, આ કાર્બન બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે, આ પાંચમો છે અને છઠ્ઠો છે। ચલો, પહેલો કાર્બન તો સી એચ ટુ ઓ એચ એ બીજા કાર્બનમાં જે કાર્બોનિલ સમૂહ છે તે જ તમારો ચક્રીય બંધારણમાં ભાગ લેતો હોવાથી આપણે આ પ્રકારે એને સાઈડ પર દર્શાવી। ત્રીજા કાર્બન પરનો ઓ એચ ટુ ડાબી બાજુ જ છે, એચ જમણી બાજુ, એચ ડાબી બાજુ, ઓ એચ જમણી બાજુ આપણને મળે છે। તો દોસ્તો, આ પ્રકારનું બંધારણ આપણી સામે છે તો આપણે શું કહી શકીએ છે? સર, આ કાર્બન બીજા નંબરનો જે છે સી ટુ એ એનોમેરિક કાર્બન કહેવાય, અને એના ઉપર ઓ એચ એ જમણી બાજુ છે એટલે એને આલ્ફા કહીએ છીએ, ડી। કારણ કે આ ડી એટલા માટે કે પાંચમા કાર્બન પર પણ ડેશ જમણી બાજુ છે, માઇનસ ફ્રુક્ટોઝ મળે છે। ચલો બચ્ચાઓ, સમજ પડે છે? તો મિત્રો, આનું જે ચક્ર બન્યું એ કેટલા સભ્યોવાળું બન્યું? સર, એમાં સભ્યોમાં તો જુઓ તો તમારા કાર્બનની કેટલા છે, આ ચક્રમાં કાર્બન કેટલા છે? તો એક બે ત્રણ ચાર, ચાર કાર્બન અને એક ઓક્સિજન। તો આપણે લખીએ છીએ ચાર કાર્બન અને એક ઓક્સિજન ધરાવતું વલય,
જેને ફ્યુરાન તરીકે ઓળખવામાં આવે છે. સેના તરીકે? ફ્યુરાન તરીકે. આથી આપણે એમ કહી શકીએ કે ફ્રુક્ટોઝમાં ફ્યુરાન હોય, ગ્લુકોઝમાં પાયરેન હોય. ગ્લુકોઝમાં કેટલા સભ્યવાળું હતું? 6 સભ્યો, એમાં 5 કાર્બન અને 1 ઓક્સિજન. અને એટલે આ તમારા 5 5 સભ્યોને જ્યારે આપણે જોડવા જઈ રહ્યા છીએ ત્યારે આ આલ્ફા છે એનો ભાઈ હું બીટા દોરું તો એ મને કેવો દેખાશે દોસ્તો? એક, બે, ત્રણ, 4 અને 5. ચલો દોસ્તો, આ ઓએચ, CH2 ઓએચ, આ એચ, આ ઓએચ, આ ઓએચ, આ એચ, આ એચ, શું થયું દોસ્તો? ફરક કેટલો છે માત્ર આ બંનેમાં? કોઈ કહી શકશે મને કયા કાર્બન પરના ઓએચમાં ફેરફાર છે મિત્રો? ખોટી વાત. 1 નંબર પર નથી, 2 નંબર છે. 1 નંબર તો પેલો સાઈડ પર જતો રહ્યો, જુઓ ને બાજુનામાં આપણે નંબર પણ આપ્યા છે ને બેટા. વન નંબરનો કાર્બન આ છે, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. આમાં કયો કાર્બન એનોમેરિક છે તો મેં અહીંયા બતાવ્યું તમને, C2 એટલે બીજા નંબરનો કાર્બન એનોમેરિક છે. એનો મતલબ એમ બતાવ્યો કે આપણે એ એનોમેરિક કાર્બન પરનો ઓએચ ડાબી બાજુ છે, આ ડાબી બાજુ છે જુઓ ને, એટલે એને કહેવાય બીટા. ડી કેમ કીધો? કારણ કે આ 5મા કાર્બન પરનો ડેશ તો જમણી બાજુ છે ને. ડી માઇનસ ફ્રુક્ટોઝ. ચલો બાળકો, સમજ પડે છે આપણને? એટલે આ આલ્ફા અને બીટા તમને ખબર પડી જાય છે. આ બંનેને આપણે શું કહીશું? એનોમર્સ. આનો એનોમેરિક કાર્બન આ જ કહેવાય. ઓએચ એટલે આપણે લખીએ ને અહીંયા એનોમેરિક કાર્બન પર ઓએચ ડાબી બાજુ, અને અહીંયા એનોમેરિક કાર્બન પર ઓએચ જમણી બાજુ. ચાલો એટલી ખબર પડે. આ ડી શા માટે? છેલ્લો કિરાલ કાર્બન પર ઓએચ જમણી બાજુ. તો આ ડી અને એ તમને ખબર પડી જવી જોઈએ. ડી માઇનસ આલ્ફા બીટા બધું ખબર હોવી જોઈએ. ચલો હવે આપણે, આ થયું ફિશરના મત મુજબ. આવા ચક્રીય બંધારણ, આ રીતે ઊભા ચક્રીય બંધારણ કોણે આપ્યા? ફિશરે. હવે હાવર્થના મત પ્રમાણે આના 5 સભ્યોવાળું જે વલય છે એ આ પ્રકારનું બંધારણ ધરાવે છે. દોસ્તો સમજ પડે છે આપણને? ખાસ જોઈશું આપણે.
ચાલો. જમણી બાજુનો જે કાર્બન છે આ કાર્બન છે, એક બે ત્રણ ચાર, અને એક ઓક્સિજન. ઓકે, આ પણ કાર્બન છે, એક બે ત્રણ ચાર, અને આ ઓક્સિજન. તો પાંચ સભ્યોવાળું વલય એટલે ફ્યુરાન તમે દોરવા જઈ રહ્યા છો દોસ્તો. એના બંધારણની અંદર તમે આની ઉપરવાળું બંધારણ એટલે કે આલ્ફાવાળું બંધારણને ધ્યાન ઉપર લ્યો. ચલો મિત્રો, એમાં સૌથી પહેલું તમારો આ કાર્બનની માથે કોણ જોડાયું છે? સાહેબ CH2OH છે. CH2OH એ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો નીચે કોણ આવશે? OH જમણી બાજુ આવશે. ચલો, આવે છે મિત્રો? નીચેની તરફ જમણી બાજુનો OH એ હાવર્થ સૂત્રમાં નીચેની બાજુ આવે છે. બાળકો સમજ પડે છે? સમજ પડી હોય તો હા લખો, નહીતર ના લખો ફટાફટ. અને બાકીના હુઈ જોગ્યા જીન. ચલો, માનસી તને ખબર ન પડી તો જો, અહીંયા આમાંથી આ છે આપણો એનોમેરિક કાર્બન, એવું સમજવાનું. આ જે કાર્બન છે ને, આ કાર્બન એ એનોમેરિક કાર્બન છે. એ કાર્બન આ ઊભા બંધારણમાં આ છે, આલ્ફાવાળામાં. હવે એમાં તમારો CH2OH એ ડાબી બાજુ છે ને, અને OH એ જમણી બાજુ છે. એટલે કે એનો મતલબ એનોમેરિક કાર્બન જે છે, ઉપર લખ્યું છે C2 એનોમેરિક કાર્બન, તેમાં CH2OH એ ડાબી બાજુ છે અને OH જમણી બાજુ છે. અને OH જમણી છે એટલે જ આપણે એને શું કહીએ છે, ઇટ ઇઝ અ આલ્ફા. તો એ જ બંધારણ હાવર્થના પ્રક્ષેપ સૂત્ર અથવા તો હાવર્થના મત પ્રમાણે જુઓ તો CH2OH એ જે ડાબી બાજુ હતો તે માથે ચડે અને OH એ નીચેની તરફ આવે છે. અને આ OH, આ H, આ H, આ OH, ખબર પડે છે આપણને શું થાય છે? મિત્રો સમજ પડે છે? હા, હવે ખબર પડતી લાગે છે બધાને, હા ને? જો, એટલે જે છે એનું એ જ બતાવીએ છીએ, જે ડાબી બાજુ છે એને ઉપર અને જમણી બાજુનાને નીચેની તરફ દર્શાવવામાં આવે છે. આ યાદ રાખવાનું, લખેલું ક્યાંય ન હોય. હવે અહીંયા શું થયું, છેલ્લામાં શું થાય છે જુઓ, કે છેલ્લો તમારો આ હાઇડ્રોજન છે એ હું ઉપર બતાવું, ઉપર બતાવું તો હું થોડો કન્ફ્યુઝ થઈ જઈશ કે આને ક્યાં બતાવવો મોટાને, તો એને જ માત્ર નીચે બતાવીએ છે. અને બાકી તમારો આ CH2OH જે છે છઠ્ઠા કાર્બનવાળો એ માથે ચડી જાય, અને બાકી સીધો ઓક્સિજન તો છે જ આ ચક્રીય રીતે, એ આપણને જોવા મળે છે. બાળકો સમજ પડે છે આપણને? સરસ, પડી જાય છે અને પડવી પણ જોઈએ, એ જરૂરી છે દોસ્તો. હવે સેમ વસ્તુ આપણે આમાં જોવા માંગીએ છીએ, બાજુવાળામાં. એટલે આને શું કહેવાય? આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ, પણ હાવર્થ મુજબ. એટલે આ બંને હાવર્થ મુજબના જ છે. આમાં OH અને CH2OH, બાકી બધું એઝ ઇટ ઇઝ. OH, H, H, OH, H, CH2OH. તો દોસ્તો, એમાં એનોમેરિક કાર્બન પરનો OH ઉપરની તરફ છે, બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, હાવર્થના મત મુજબ. એનોમેરિક કાર્બન ખબર પડી ગઈ? હવે આ ફ્રુક્ટોઝ જે ને, એનું ઘડપણ
એટલે ઘડિયાપણું ગ્લુકોઝ કરતા ફ્રુક્ટોઝ વધુ ઘડ્યો છે. સમજો આનો શું મતલબ છે કે ભાઈ ગ્લુકોઝ કરતા ફ્રુક્ટોઝ વધારે ઘડ્યો છે, એટલે તમારી ખાંડ તો બહુ ઘડી છે પણ ગ્લુકોઝ એમાં ઓછો ઘડ્યો છે. કદાચ ગ્લુકોઝ તમે પીધો હોય તેનું ઘડપણ ખાંડ જેટલું હોતું નથી, તો ફ્રુક્ટોઝ એ વધારે ઘડપણ ધરાવે છે, આપણે આવું કહી શકીએ છીએ. એટલે ફ્રુક્ટોઝનું બીજું નામ છે ફ્રુક્ટો ફ્યુરા નોઝ. જેવું ગ્લુકોઝનું નામ હતું ગ્લુકો પાયરે નોઝ, આવું કેમ શબ્દ આવ્યો સાહેબ? ફ્રુક્ટોઝમાં ફ્યુરાન ચક્ર હોય અને ગ્લુકોઝમાં પાયરેન ચક્ર હોય. પાયરેન ચક્ર તો ગઈકાલે જોયું ને આપણે, છ સભ્યોવાળું વલય, અને આ પ્રકારે એ બંધારણ જોવા મળે છે. ફ્રુક્ટોઝ પણ કહેવાય અને ફ્રુક્ટોફ્યુરા નોઝ પણ કહે છે. બાળકો, તમને ફ્રુક્ટોઝ વિશેની માહિતી ખબર પડી ગઈ હોય તો આપણે હવે આગળ વધીએ ફટાફટ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. એટલે તમારે બંધારણ યાદ રાખવાનું તો તમને ઓટોમેટિક એ થિયરમ સમજાઈ જશે. કઈ છે એને હવે દોસ્તો, ડાયસેકેરાઇડ વાળો ટોપિક, પછી પોલીસેકેરાઇડ વાળો ટોપિક, એ બધા જ કાઢી નાખેલા ટોપિક છે. તો હું તમને ફટાફટ એના સ્ટ્રક્ચર બતાવું છું. ઓકે, ચલો. ડાયસેકેરાઇડમાં આપણને વ્યાખ્યા એવી આપેલી હતી કે ભાઈ જેનું જળ વિભાજન કરતા બે મોનોસેકેરાઇડ મળે, એમાં હું પહેલું આપું છું તમને સુક્રોઝ. દોસ્તો, સુક્રોઝ બને છે, તમે જાણો છો, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝથી. સુક્રોઝ બને છે કેવી રીતે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝથી, એ બી તમને ખબર હોવી જોઈએ. એમાં એ ગ્લુકોઝ કયો? આલ્ફા ડી ગ્લુકોઝ પ્લસ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. રસ્તો ખબર પડે છે આપણને. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. ચલો, ઓકે. તો હવે આ સુક્રોઝ મારે બતાવવો છે તમને, પછી બીજા એક બે શબ્દો હું તમને સમજાવું છું, પણ આ સુક્રોઝનું મારે બંધારણ તમને સમજાવવું છે. તો મિત્રો, આ ગ્લુકોઝ કેવો હોય? શું ગ્લુકોઝ તમારો આલ્ફા ડી પ્લસ છે? તો યાદ છે તમને ખરો કે આલ્ફા ડી પ્લસ કેવું આવે? અંદર જોયા વગર હું તમને યાદ કરાવડાવું દોસ્તો. તમે જુઓ અહીંયા, તમને ખબર છે ગ્લુકોઝને યાદ કરશો તો આ પહેલા કાર્બન ઉપર જે એનોમેરિક કાર્બન છે એનો ઓએચ નીચેની તરફ છે, એચ ઓએચ ઓએચ એચ.
એચ ઓ એચ, બાકી બધું એઝ ઇટ ઇઝ, ખાલી આ ત્રીજા કાર્બન પરનું ઓ એચ ઉપરની તરફ છે એટલું જ. એચ સી એચ ટુ ઓ એચ, આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ થઈ ગયો દોસ્તો. હવે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ એ આપણે દોરવો છે. ચલો દોરી નાખીએ. એને હું અહીંયા દોરું છું, જોજો. ચાલો એવી રીતે દોરીએ છીએ આપણે. ફ્રુક્ટો તો ફ્યુરાનોસ પ્રકારનું બંધારણ હતું ને, એટલે આપણે એને આવું દોર્યું છે. ચાલો હવે એ બીટા છે, બીટા હોય તો ઓએચ ક્યાં હોય? ઉપરની તરફ હોય ઓએચ હને. અને એચ નીચે ક્યાં? એચ ના આવે, શું આવે? સી એચ ટુ ઓ એચ, રાઈટ. પછી આ પહેલો, આ બીજો કાર્બન આવ્યો, મોનોમેરિક કાર્બન જે છે એ બીજો છે. આ ત્રીજા કાર્બન પર તો ઓ એચ ઉપર જાય, એચ નીચે, એચ ઉપર, ઓ એચ નીચે, બાકી તો તમારું એઝ ઇટ ઇઝ, જેમ હતું એમ જ. દોસ્તો કહેવાય છે કે સુક્રોજમાં સી વન ઓ સી ફોર બંધ જોવા મળે છે, અને આ બંધને ગ્લાયકોસિડિક બંધ કહેવાય. કયો બંધ કહેવાય? ગ્લાયકોસિડિક. કોઈ પણ તમારા કાર્બોહાઈડ્રેટમાં બંધ બનતો હોય તો એ કયો બને છે? ગ્લાયકોસિડિક. આ સી વન ઓ સી ફોરનો મતલબ શું થાય? તો પહેલું બંધારણ તમારું ગ્લુકોઝનું છે, તો ગ્લુકોઝનો સી વન અને ફ્રુક્ટોઝનો સી ફોર એ બે વચ્ચે ઓક્સિજન દ્વારા બંધ રચાય. તો દોસ્તો આ તમારો કોણ છે? તો ફ્રુક્ટોઝ છે. એનો ચોથો કાર્બન કોણ છે દોસ્તો? હા સોરી, સી વન ઓ સી ટુ, સી વન ઓ સી ફોર નહીં, સી વન ઓ સી ટુ છે. તો સી ટુ ટુ વાળો કાર્બન કયો છે? તો આ જ છે મિત્રો. તો આ જ આખા બંધારણને હું બિલકુલ ઉલટાવી દઉં, એટલે કે એકદમ ઉલટું કરી દઈશ, તો જુઓ શું મને એ બંધારણ આવી રીતનું મળે છે મિત્રો. ચાલો ચલો આને ઉલટાવીએ છીએ. હવે આપણે કોને? પેલી બાજુવાળા બંધારણને. તો ઓએચ અને સી એચ ટુ ઓ એચ જે બીજો કાર્બન હતો હું આ બાજુ લાવ્યો, આ સી વન અને આ સી ટુ છે. ચલો ક્લિયર. આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, આ પાંચમો કાર્બન. તો ત્રીજા કાર્બન પર ઓ એચ, એચ, એચ ઓ એચ, એચ સી એચ ટુ ઓ એચ, આ પ્રકારે મેં હજુ જોડ્યા નથી આમને. જો આપણે એને જોડી દઈએ તો હવે શું થાય છે તે જુઓ. આ જે છે સી વન કાર્બન પરનો ઓ એચ, કારણ કે આનો સી વન વાપરવાનો છે, અને બીજો જે છે ફ્રુક્ટોઝ એનો સી ટુ કાર્બન પરનો ઓ એચ, એ એકબીજા સાથે જોડાવાથી આપણને શું મળે છે મિત્રો?
चलो आवे छे अवाज दोस्तों। તો હવે આપણા આ બંધારણની અંદર આપણે જોઈએ છીએ કે આનો સી વન અને આનો સી ટુ એ ના ઓએચ એકબીજા સાથે જોડાય, તો મિત્રો શું થતું હશે? એકમાંથી ઓએચ જાય, હું એને હાઈલાઈટ કરું છું, એકનો આખો ઓએચ જાય અને બીજાનો એચ જાય। तो दोस्तों ये जयरे संपूर्ण जाए तो ए बे वच्चे एक ऑक्सीजन बची जाए, समझ पड़े छे? एच टू निकली गयो, सांभळजो। तमने तो खबर छे कि सुक्रोज जे छे एमां ग्लूकोज अने फ्रुक्टोज छूटा पड़े छे, मतलब एमां पानी तमे नाख्यू त्यारे बन्यो ने, तो आ बंद तूट्यो पाछो एम। तो ए आवी रीते ए एकबीजा साथे जोड़ाय छे अने आज बंधने आ जे बंध बन्यो ने सी वन ओ सी टू एने ग्लाइकोसिडिक बंध कहेवाय। कयो बंध कहेवाय? ग्लाइकोसिडिक बंध। सुक्रोज नॉन रिड्यूसिंग शर्करा छे। सुक्रोज ए शू छे दोस्तों? नॉन रिड्यूसिंग शर्करा। एनो शू मतलब थाय नॉन रिड्यूसिंग नो? के भाई एमा તેમાં એનોમેરિક કાર્બન પરના ડેશ ઓએચ સમૂહ મુક્ત નથી, એના કારણે તે નોન રિડ્યુસિંગ છે। અને એટલે જ જો આ બંને ઓએચમાંથી એક પણ ઓએચ ફ્રી હોતા યલો કરેલો છે તે, તો એ રિડ્યુસિંગ શર્કરા બને, એટલે કે તમારો આલ્ડિહાઇડ કે કિટોન સમૂહ ફ્રી છે એમ કહેવાય। અને એટલે એ ફેહલિંગનું રિડક્શન ઓક્સિડેશન સોરી રિડક્શન કરી શકે, ફેહલિંગ અને ટોલેન્સનું, અને આથી તે રિડ્યુસિંગ શર્કરા કહેવાય। બધી જ શર્કરાઓમાં માત્ર સુક્રોઝ જ એ નોન રિડ્યુસિંગ છે, બાકીની બધી રિડ્યુસિંગ છે, એ ફ્યુચરમાં તમને ખબર પડી જશે। બીજું, સુક્રોઝ એ દક્ષિણ ભ્રમણીય છે, કેવું છે દોસ્તો? દક્ષિણ ભ્રમણીય એટલે કેવું? ચાલો, દક્ષિણ ભ્રમણીય એટલે એ જમણી બાજુ કોણાવર્તન કરે છે, ડેક્સ્ટ્રો છે, કેપિટલ સ્મોલ ડી। એટલે હંમેશા સુક્રોઝને આપણે પ્લસ તરીકે ઓળખીએ છીએ। સુક્રોઝ શેના તરીકે ઓળખાય? પ્લસ સુક્રોઝ। હવે જો તમે સુક્રોઝનું જલ વિભાજન કરો તો તમને શું શું મળે છે આમાં? તો સુક્રોઝના જલ વિભાજનથી આપણને ग्लूकोज अने फ्रुक्टोज मळे छे, एमां ग्लूकोज ए दक्षिण भ्रमणीय छे, ज्यारे फ्रुक्टोज ए वाम भ्रमणीय छे, है ने? कारण के ग्लूकोज ए प्लस छे
અને ફ્રુક્ટોઝ એ માઇનસ છે. અને એમ કહેવાય છે કે આ ગ્લુકોઝનું જે બંધારણ છે એમાં એનું મૂલ્ય એને કેટલું મળે છે? પ્લસ 52.5 અને આ માઇનસ 92.4 ડિગ્રી જેટલું મળે છે. એટલે કોણું વધારે છે? ફ્રુક્ટોઝનું વધારે છે. આમ સુક્રોઝના જળ વિભાજનથી તેના ભ્રમણનું ચિહ્ન પ્લસથી માઇનસ તરફ બદલાય છે. આને મળતી નિપજને પ્રતિપ શર્કરા કહે છે, એટલે ઇન્વર્ટ શર્કરા કહે છે. હવે એનો મતલબ શું? તમને આ કેવી કીધી? સુક્રોઝ એ પ્લસ છે, હા કે ના? અને એનું મૂલ્ય આપણને આપ્યું નથી, પરંતુ તે ધનમાં છે. હવે આ બંનેનું જુઓ, તમારા જે નિપજો બને છે એમાં તો એકનું 52 છે પ્લસ અને બીજાનું માઇનસ 92 છે. તો સુક્રોઝ જ્યારે એકલો હતો ત્યારે પોઝિટિવ હતો, પણ આ બેનું ટોટલ કરવામાં આવે તો પાછું નેગેટિવ થાય, એટલે તે ઇન્વર્ટ શર્કરા એટલે કે પ્રતિપ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. આ એમસીક્યુનો પાર્ટ થઈ જાય. ચલો પછી આવે છે નંબર 2. માલ્ટોજ. માલ્ટોજમાં 2 ગ્લુકોઝ અણુઓ રહેલા હોય છે. તો એ કયા કયા ગ્લુકોઝ હોય? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ હોય છે. અને એમાંથી આ જે છે પહેલો ગ્લુકોઝ 1નો C1 અને ગ્લુકોઝ 2નો C4 સાથે જોડાયેલા હોય. બંધારણ દોરીએ આપણે. ચલો જુઓ, ચાલો રેડી. તો તમે અહીંયા જોઈ શકો છો આલ્ફા છે એટલે HOH, એને આપણે નીચેની બાજુ બતાવીએ છીએ. ચલો બીજો કાર્બન પર HOH, ત્રીજા કાર્બન પર OHH, ચોથા ઉપર HOH, પાંચમા ઉપર CH2OH. ચલો પછી પહેલા કાર્બન ઉપર HOH, બીજા કાર્બન ઉપર HOH, ત્રીજા કાર્બન ઉપર OHH, ચોથા કાર્બન ઉપર HOH, પાંચમા છઠ્ઠા કાર્બન ઉપર CH2OH. તો દોસ્તો ખબર પડે છે આપણને, આ રીતે આપણને મળે છે. આટલા સુધી તો મારા ખ્યાલ પ્રમાણે તમને ખબર પડી ગઈ હશે. હવે આનો C1 અને આનો C4, આ C1 કહેવાય, આ C1 કહેવાય, C2, C3, C4. આથી આપણે જે સમૂહને હાઈલાઈટ કર્યો છે તે એટલે કોણ? આ છે OHOH વાળો. અને OHOH વાળો જો એ સમૂહ હાઈલાઈટ થયેલો હોય તો એ બે એકબીજા સાથે જોડાય અને તમને ગ્લાયકોસિડિક બંધ આપે છે. આ ગ્લાયકોસિડિક બંધ દર્શાવાય આમ, આ બે વચ્ચે સીધો, ઓકે. અને આને કહેવાય C1O C4 ગ્લાયકોસિડિક બંધ. અને એ બની ગયો તમારો માલ્ટોઝ. હવે જુઓ, આનો આ એનોમેરિક કાર્બન છે, પરનો OH
મુક્ત હોવાથી તે રિડ્યુસિંગ શર્કરા બને છે, આથી તે પહેલિંગ અને ટોલેન્સનો રિડક્શન કરી શકે છે પહેલિંગ અને ટોલેન્સનો રિડક્શન કરી શકે છે આથી તે રિડક્શન કરતા છે હા ને બાળકો સમજ પડી આપણને તો માલ્ટોઝની વાત તમારે આવી રીતે સમજવી જરૂરી છે હવે ત્યારબાદ સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો લેક્ટોઝ આવે છે જલ્દી કરીશું ફટાફટ લેક્ટોઝની અંદર જ્યારે છૂટવું પડે છે તો બીટા ડી માઇનસ ગેલેક્ટોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ તો મતલબ તમારો માલ લેક્ટોઝ બને છે ગેલેક્ટોઝ પ્લસ ગ્લુકોઝમાંથી તો સાહેબ આ ગેલેક્ટોઝ શું છે તો ગેલેક્ટોઝ એટલે કોણ તો આપણે બતાવીએ છીએ તમને ગ્લુકોઝના સી ફોર પરના એચ અને ઓએચ નો વિન્યાસ ઉલટાવાથી ગેલેક્ટોઝ બને છે ચલો હું બતાવું અહીંયા ચલો આવી રીતે લીટી તો આપણે દોડી જ દેવાની દોસ્તો પહેલો આપણે કોને દોરવા જઈ રહ્યા છીએ સર પહેલો ગેલેક્ટોઝ દોરવો છે બીટા છે તો ઓએચ ક્યાં હશે ઉપર સાહેબ ઓએચ એચ પહેલાં એને છોડો આપણે આને દોરીએ હે ને તો ચલો ઓએચ ગ્લુકોઝ તો ખબર જ છે એચ એચ ઓએચ અહીંયા શું આવશે પહેલો ઓએચ નીચે એચ એચ ઓએચ એચ સીએચ ટુ ઓએચ આપણને મળે છે ઓકે દોસ્તો હવે આનો આ સી વન છે આ સી ટુ આ સી થ્રી અને આ સી ફોર અને આ સી ફાઈવ અને આ સી સિક્સ તો સી ફોરનો આખો વિન્યાસ છે એચ અને ઓએચ એ જ્યારે ઉલટાઈ જાય તો એ ગેલેક્ટોઝ બની જાય બાકી બધું જેવો ગ્લુકોઝ તેવો જ ગેલેક્ટોઝ એચ ઓએચ ઓએચ એચ તો અહીંયા શું આવશે ઓએચ એચ અને અહીંયા એચ સીએચ ટુ ઓએચ તો મિત્રો આપણે જે પાર્ટને હાઈલાઈટ કરવા જઈએ છીએ તે પાર્ટ અહીંયા શું થશે આ હાઈલાઈટ થયો આ હાઈલાઈટ થયો તો એ બંને એકબીજા સાથે જોડાય સોરી આપણને અહીંયા આ પ્રકારનું બંધારણ જોવા મળે છે
तो आ थयो तमारो सी वन ओ सी फोर ग्लाइकोसिडिक बंध। आ तमारो एनोमेरिक हतो कार्बन अने आ पण एनोमेरिक छे। आ कार्बन पर एनोमेरिक कार्बन पर डेश ओएच मुक्त होवाथी ते रिड्यूसिंग शर्करा छे जे फेलिंग अने टॉलेंस नो रिडक्शन करी शके छे। चलो ओके दोस्तों, समझ पड़े छे आपने, करी शके छे ये आपने ध्यान पर लईशुं। क्लियर छे? चलो, कोई ने कोई डाउट रही जाए दोस्तों तो શાળામાં જ્યારે આવો છો ત્યારે પણ તમે પૂછી શકશો મિત્રો, બિંદાસ। હા ચલો, પોલીસેકેરાઇડની વાત કરીએ આપણે તો, પોલીસેકેરાઇડ, તો મિત્રો આ પોલીસેકેરાઇડ કોને કહેવાશે? तो पहलो छे दोस्तों स्टार्च। स्टार्च ए पॉलीसेकेराइड छे ने आपणे एमां स्टार्च में बे प्रकारना घटको जोवा मळे छे। एक एमाइलोज अने बीजो एमाइलोपेक्टिन। दोस्तों एमाइलोज अने एमाइलोपेक्टिन चलो एमाइलोज ए केटलो भाग होय छे दोस्तों? एमाइलोज ना लक्षण आपणे लखीए छीए दोस्तों, पाणीमां द्रव्य अने एमाइलोपेक्टिन પાણીમાં અદ્રવ્ય હોય છે। ચાલો ઓકે દોસ્તો, ત્યારબાદ તેમાં કેટલો ભાગ તમારો એમાઇલોઝ હોય? તો 15-20% ભાગ કોણ હોય છે? એમાઇલોઝ। અને એમાઇલોપેક્ટિન કેટલો હોય છે? તો એ હોય છે દોસ્તો લગભગ 80-85%। चलो तीजो, एमाइलोज में अणुओं की संख्या केटली होय? 200-1000 जेटला अल्फा डी प्लस ग्लूकोज नी सरल श्रृंखला होय। આમાં એ સંખ્યા તો અસંખ્ય હોય છે, પરંતુ એમાં શાખિત શૃંખલા હોય। હા, શાખિત એટલે કે એવી શાખાવાળી। જ્યારે આ જે છે એમાં તમને એમ પૂછે છે કે કયો બંધ બને,
तो सी वन ओ सी फोर बने ग्लाइकोसिडिक। आमा सी वन ओ सी फोर नी साथे साथे सी वन ओ सी सिक्स पण बने એટલે આ બંને બંધો આની અંદર જોવા મળે છે। તો દોસ્તો આ તમારું ગુજસેટ માટે કે નીટ માટેના એમસીક્યુની અંદર ખાસ પૂછાય તેવું છે। સ્ટાર્ચના બે ઘટ સ્ટાર્ચનું મિશ્રણ જ હોય, સ્ટાર્ચનું મિશ્રણ હોય, એમાઇલોજ અને એમાઇલો પેક્ટિનનું મિશ્રણ હોય અને એ કેટલું આપે છે આપણને, આટલું આટલું બતાવે છે। ઓકે દોસ્તો, હવે બીજી વસ્તુ કે સ્ટાર્ચ એ શેનો બનેલો છે, તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો બનેલો છે। શેનો ભાઈ? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો કોણ બનેલો છે? સ્ટાર્ચ। અને હું વિચારું છું કે તમને આવતીકાલે એના બંધારણ દર્શાવું। ઓકે દોસ્તો, તો આટલે સુધી તમે સ્ક્રીનશોટ લઈ લેશો। ઓકે, જો કોઈને કોઈ ડાઉટ્સ હોય તો એ મિત્રો રૂબરૂ પણ પૂછી શકશે।